અમે તો કુરિયર બોય હોટલમાંથી જેવી ઘરે આપી જાય એવી રીતના અમે પ્રભુના વચનો તમારા ઘર સુધી પહોંચાડવાની મહેનત કરીએ છીએ અને તમે આસાધર માંથી બહાર તો મને એ જવાબ આપો કે ભગવાન આવે તો આસાદના સાધના અને ટીવી આવે તો શું આરાધના ચાલે એક અડધો કલાકની સિરિયલ આવે એટલે મારે સમજી લેવાનું કે આજે ઘરમાં શ્રાત્રમોત્સવ ચાલે છે ત્રણ કલાકનું પિક્ચર આવે એટલે સમજવાનું કે આજે પાંચ કલાકની પૂજા શરૂ થઈશ આજે ટ્વેન્ટી ટવેન્ટી મેચ ચાલુ થાય તો શિદ્ચક્ર પૂજન ચાલુ થયું છે અને વન ડે મેચ આવે તો આજે પ્રતિષ્ઠા સાલગીરીનો દાડો છે આખો દાડો ચાલશે અને જો ટેસ્ટ મેચ ચાલુ થઈ અંજન સલાકા પ્રતિષ્ઠા મહોત્સવ અને જો વર્લ્ડ કપ ચાલુ થયો તો ચોમાસું બેઠું નહીં તારી પાડી હસી રવાના થવા માટે હું આ વાતો નથી કરતો તમારા મગજ ના ભૂસા બહાર કાઢવા માટે કહું છું ઘરે ભગવાન પધારે તો ગામમાં ફરો છો કે નથી ફરતા ત્યારે તમને આશા ત નથી દેખાતી કાઢી નાખો મોબાઈલ ખાલી ફોન સિવાય બીજું કઈ ન જોઈ શા માટે ફેસબુક છે શા માટે છે શા માટે યુટ્યુબ છે સામાન્ય ઇન્સ્ટાગ્રામ છે એમાં તમને આ સાથે નથી દેખાતી અને એક પુસ્તક એક્સ્ટ્રા ઘરે આવી જાય બહાર કાઢો ગુડ રીડિંગ વગર ગુડ થિંકિંગ છે જ નહીં અમે બધી મહેનત જે પ્રવચન પુસ્તક વગેરે કરીએ છીએ ને તમારા ગુડ થિંકિંગ માટે તમારી બેર સોચ ગલત સોચ એને બદલવા માટે કરીએ છીએ અને યાદ રાખજો સદગતિ જોઈતી હશે તો સમાધિ વગર સદગતિ નથી અને સમાધિ જોઈતી હશે સદવિચાર વગર સમાધિ નથી ગુડ થિંકિંગ વગર સમાધિ નહીં મળે અને ગુડ થિંકિંગ જોઈતું હશે ગુડ રીડિંગ જોઈશે જોઈશે ને જોઈશે જ આવો આ આખી લાઈફમાં કદાચ પરિવર્તન આવે તો સારી વાત છે કમસે કમ આ વર્ષને જો સુધારી દેવું હોય આટલું નક્કી કરો નંબર એક ગુડ કંપની નંબર બે ગુડ એક્શન અને નંબર ત્રણ ગુડ થિંકિંગ ગુડ કંપની માટે ગુડ લોકેશન જોઈશે અને ગુડ થિંકિંગ માટે ગુડ રીડિંગ જોઈશે આ પાંચ વસ્તુ જો આવી ગઈને તમે પણ બોલશો નવું વરસ વીતે સરસ નહીં જ્યારે આવતા વર્ષે મળશું ને તમે કહેશો નવું વરસ વીત્યું સરસ આવું સરસ થાવો એવી શુભેચ્છા વિતરાગ પરમાત્માને જ્ઞાન બોલાઈ ગયું હોય તો ઈચ્છા નથી